મિત્રની દીકરી પર જ બગાડી નજર, 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, નરાધમને ફાંસી માટે તોડફોડ અને આગજની. કોલકાતામાં દુષ્કર્મની ઘટનાની સ્યાહી સુકાઈ નથી. ત્યાં આપણા ગુજરાતના ઉમરગામમાં માત્ર 3 વર્ષની માસૂમ બાળકી છે, તેને એક નરાધમે પોતાનો શિકાર બનાવી છે અને તેના પર દુષ્કર્મ આચર્યાની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. આ દુષ્કર્મ આચરનાર બીજું કોઈ નહીં પરંતુ તે માસૂમ બાળકીના પિતાનો એક વિધર્મી મિત્ર જ હતો. ઘટનાની જાણ હિન્દુ સંગઠનોને થતાં તેઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉમરગામના લોકો સહિત હિન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જોકે જે આરોપી છે તે ભાગવાની કોશિશ કરી રહ્યો હતો અને પોલીસે તેને પકડી પાડ્યો. શું છે સમગ્ર વિગત તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. મહારાષ્ટ્રના બદલાપુરમાં બાળકી સાથે શારીરિક અડપલા બાદ હવે ગુજરાતના વલસાડના ઉમરગામ ખાતે આવી જ ઘટના સામે આવી. અહીં એક શ્રમિક હિન્દુ પરિવારની 3 વર્ષની બાળકી સાથે વિધર્મી યુવકે અડપલા કર્યાનું સામે આવ્યું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો 27 ઓગસ્ટના બપોરે ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકી નજીકમાં રમી રહી હતી. બાળકીના પિતાના વિધર્મી મિત્રએ બાળકીને લોભામણી લાલચ આપી ચાલીની ઉપરના બાથરૂમમાં તેને લઈ ગયો અને બાળકી પર અત્યાચાર ગુજાર્યો. બાળકીના માતાને ઘટનાની જાણ થતાં જ તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તો વિધર્મી યુવક બાળકીને બાથરૂમમાં મૂકીને જ ફરાર થઈ ગયો. ત્યારે બાળકીના પરિવારે તુરંત જ ઉમરગામ પોલીસને જાણ કરી અને ફરિયાદ દાખલ કરી. હિન્દુ સંગઠનના હોદ્દેદારોને અને સ્થાનિકોને ઘટના માલુમ પડતા તેઓ પણ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હંગામો મચાવ્યો. સમગ્ર લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. પીડિત બાળકીના પરિવાર અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો. બનાવની ગંભીરતા જોતા વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉમરગામ ખડકી દેવાયો અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો. આરોપી પણ ભાગી ન જાય તેના માટે તાત્કાલિક તેને શોધવા માટે તપાસ હાથ ધરાઈ, જેમાં વલસાડ પોલીસે રેલવે પોલીસની મદદ લીધી અને મહારાષ્ટ્ર જતી ટ્રેનમાંથી આરોપી વિધર્મી યુવકને ઝડપી પાડ્યો. ઉમરગામ પોલીસે બાળકીનું નિવેદન નોંધી તેનું મેડિકલ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે. માતા પિતાની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા, નવી ભારતીય ન્યાય સંહિતાની જે કલમ છે 65B 65(2) અને એની સાથે સાથે પોક્સોની કલમ 4, 5, 6, 8 મુજબનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને DYSP ક્રાઇમ બ્રાન્ચ SOG તમામ ટીમો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયેલી હતી. આરોપીની શોધખોળ તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી અને એક ચોક્કસ માહિતી આધારે આરોપી ઝારખંડ રાજ્યનો છે અને કદાચ રાજ્ય બહાર ભાગી જવાની કોશિશ કરે અને ટ્રેનમાં ભાગવાની કોશિશ કરે એની પાકી બાતમી આધારે અને પાકી ઇન્ફોર્મેશન આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને સુરત નાસિક અલગ અલગ રેલવે ટ્રેનમાં બધી ટીમો મોકલવામાં આવી હતી અને આ આરોપી સુરતથી વિરાર તરફ જતી ટ્રેનમાં સંજાણથી બેસીને વિરાર તરફ જઈ રહ્યો હોવાની હકીકત આધારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે તાત્કાલિક પાલઘરના ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર SP સાહેબની મદદ લેવામાં આવી હતી. વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને પાલઘર ક્રાઇમ બ્રાન્ચની મદદથી ચાલુ ટ્રેનમાં જે આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો અને આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો હતો. બનાવ બન્યાના 1 કલાકની અંદર આરોપીને પકડી લેવામાં આવ્યો છે. દીકરી જે છે 3 વર્ષની એની તબિયત એકદમ સ્વસ્થ છે. દીકરી અત્યારે ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે અને તબિયત એકદમ સારી છે અને આરોપી ફરિયાદ દાખલ કરીને 1 કલાકમાં પકડી લેવામાં આવ્યો છે. SIT ટીમ તમામ સાયોગિક પુરાવા, તમામ વૈજ્ઞાનિક પુરાવા, તમામ ટેકનિકલ પુરાવા એકઠા કરીને પ્રોપર એવિડન્સ સાથે ચાર્જશીટ કરશે, જેથી કરીને આરોપીને સખતમાં સખત સજા થઈ શકે. કલમ 65(2)માં વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને એ જ કલમનો આની અંદર પોક્સોની કલમ 4, 5, 6, 8 અને કલમ 65(2)ની સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી વિધર્મી યુવક પીડિત બાળકીના પિતાનો મિત્ર તો હતો જ, સાથે આ આરોપીને એક કંપનીમાં કામે પણ તેના પિતાએ જ લગાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને દાખલારૂપ સજા થાય તે માટે કાર્યવાહી પણ હાથ ધરી છે.
કેસની તપાસ માટે પોલીસે એસઆઈટીની પણ રચના કરી છે અને માત્ર 2 અઠવાડિયામાં આરોપી વિરુદ્ધ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે તેની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસે લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયામાં ચાલતી કોઈ પણ અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે. વલસાડ જિલ્લામાંથી પોલીસે જે કામગીરી કરી છે તે ખરેખર સારી છે અને પ્રશંસનીય છે, કારણ કે જે હિસાબે ઉમરગામ ભડકે બળ્યું હતું એને તરત જ નિયંત્રણ લાવવામાં પોલીસે સારી એવી સેવા બજાવી છે. બીજી તરફ જોવા જઈએ તો આપણા બાળકો સાથે હવે કેવી રીતના કેવા કાર્ય થઈ રહ્યા છે તેના ઉપર પોતે નિયંત્રણ રાખવું જોઈએ. સાથે સાથે આજની જે જમાનાની અંદર જે હિસાબે હાલ જે વાતાવરણ છે તેની અંદર મા બાપોએ પણ પોતે પોતાના છોકરા સાથે કઈ રીતની પ્રક્રિયામાં કોણ ફરે છે અને કોણ સાથે આવ જાવ કરે છે અને કોની સાથેના કેવા સંબંધ છે તેના ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. હાલ ઉમરગામની અંદર જે પ્રમાણની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને પોલીસે નિયંત્રણમાં લીધી છે અને આરોપીને પકડીને ફાસ્ટ ટ્રેકની અંદર વહેલી તકે આ કેસનું નિવારણ આવે અને ફાંસીની સજા મળે તે માટેનું એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. ઉમરગાંવથી કૌશિક જોશી, ગુજરાત તક.